નમસ્કાર સર્વ મિત્રોને એજ્યુ સફરના 10 ડિસેમ્બર બે હજાર સ્વાગત કરું છું શરૂઆત કરીએ એ પહેલા એજ્યુ સફર સાથે જે નવા મિત્રો જોડાયા છે એમને હું જણાવી દઉં કે એજ્યુ સફરની એક હિન્દી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે જી કે એના ઉપર છેલ્લા એક મહિનાથી અમે NCERT ના વિડિયોની સિરીઝ શરૂ કરી છે એમાં આજે અમે એક એવો એવરગ્રીન ટોપિકનો વિડીયો બનાવ્યો છે કે ન પૂછો વાત લગભગ 10 વર્ષ સુધી તે કરંટ અફેર ગણાય છે એટલે કે આજે અમે એનસીઆરટી ઉપર સેન્સસ સેન્સસ 2011 એટલે કે ભારતની જનસંખ્યા 2011 આ વિષયને ધ્યાનમાં રાખી અને એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે અને મિત્રો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોવ એની અંદર જો ભારતના આર્થિક જગતની વાત હોય તો અમારા આ ટોપિકમાંથી પ્રશ્ન નીકળી શકે છે અમે કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી છે તેની સાથે સાથે ભૂતકાળની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને પણ આવરી લીધા છે તો આ સરસ મજાનો વિડીયો સેન્સસ ટુ એ જોવાનું ન ભૂલતા આપણે 10 ડિસેમ્બર 2021 ના દિન વિશેષની વાત કરીએ તો મિત્રો દર વર્ષે 10 ડિસેમ્બર વર્લ્ડ હ્યુમન રાઇટ્સ ડે એટલે કે વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને હસમુખ સાંકળિયા ઈમેજમાં તમે જોઈ શકો છો ભારતના એક મહાન જાણીતા સંસ્કૃત ભાષાના વિદ્વાન કહી શકાય અને સાથે સાથે પુરાતત્વવિદ પણ છે એવા હસમુખ સાંકળિયાની વાત કરવાની છે અને ચક્રવર્તી રાજગોપાલાચારી સ્વતંત્ર ભારત દેશના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ બન્યા હતા એવા ચક્રવર્તી રાજગોપાલાચારી વિશે પણ વાત આજના દિન વિશેષના વિડીયોમાં કરી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે તમારી અનુકૂળતાએ ક્લિક કરી અને આ વિડિયો જોઈ લેજો આપણે દસ ડિસેમ્બરના કરંટ અફેરની વાત કરીએ તો આપણે ટૂંકમાં માનવ અધિકાર દિવસની માહિતી મેળવીશું જનરલ બિપિન રાવતનું

બે હજાર એકવીસ ની વાત કરીશું વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ બે એકવીસ પ્રકાશિત થયો છે અને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વર્લ્ડ ટુર ફાઈનલ્સ બે માં એકવીસમાં કયા ભારતીય મહિલા બેડમિન્ટન શટલરે તાજેતરમાં મેડલ જીત્યો છે આ તમામ ઘટનાઓ પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યની વિડીયો અંત સુધીની હાલ જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા ચાલો સૌ આપણે વાત કરીએ આ મહત્વના દિવસની તો દસ ડિસેમ્બર હ્યુમન રાઇટ્સ ડે એટલે કે માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અહીં વાંચી શકો છો દસમી ડિસેમ્બર હ્યુમન રાઇટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ વર્ષ અડતાલીસ માં દસ ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે જાહેર કર્યો હતો અને સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ ઓગણીસો માં માનવ અધિકાર માટે એક ઘોષણા પત્ર તૈયાર કર્યું હતું અને આ ઘોષણાપત્રમાં જાતિ ધર્મ રંગ અને ભાષાને ધ્યાનમાં લીધા વિના માનવ ગરિમાને મહત્વ આપવામાં આવ્યું હતું આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું રહેલો છે હ્યુમન રાઇટ્સ ડે બે હજાર એકવીસ ઉજવવાનો હેતુ શો છે વ્યક્તિના રાજકીય સામાજિક સાંસ્કૃતિક આર્થિક અધિકાર જળવાઈ રહે તેમજ તિરસ્કાર જાતિવાદ અસહિષ્ણુતા જેવા દૂષણો દૂર કરી માનવ અધિકારોનું રક્ષણ કરવાનો છે અને આપણા ભારતીય બંધારણમાં પણ માનવ અધિકારોના રક્ષણ માટેની જોગવાઈ કરવામાં આવી છે બંધારણના ભાગ ત્રણમાં અને બંધારણના ભાગ ત્રણમાં કયા અનુચ્છેદથી લઈને કયા અનુચ્છેદ સુધીની વાત કરવામાં આવી છે તો અનુચ્છેદ બાર થી લઈને અનુચ્છેદ પાંત્રીસ સુધીના આ તમામ આર્ટિકલ્સ એ બંધારણના ભાગ ત્રણમાં છે અને એની અંદર મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે એટલે કે મૂળભૂત અધિકારોમાં મિત્રો આપણે સ્વતંત્ર રીતે જીવન જીવી શકીએ ત્યાં સુધીની વાત કે આપણે સ્વતંત્ર રીતે ઊંઘ લેવાનો પણ અધિકાર છે મિત્રો આવા કેટલીક મહત્વની બાબતોની વાત આપણા ઇન્ડિયન કન્સ્ટિટ્યુશનની અંદર આપેલી છે અને ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકારની સ્થાપના બાર ઓક્ટોબર ઓગણીસો ના રોજ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત કરવામાં આવી હતી મિત્રો આપણા ભારત દેશની આ એક વૈધાનિક સંસ્થા છે વૈધાનિક સંસ્થા એટલે શું કાયદાકીય સંસ્થા એટલે કે જેને કોઈ સંસદમાં કાયદો ઘડી અને સ્વરૂપ આપવામાં આવ્યું હોય એવી સંસ્થાને કાયદાકીય સંસ્થા કહેવાય તો આપણું આ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એ એક આ પ્રમાણે કાયદાકીય સંસ્થા છે અને ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકારની સ્થાપના બાર ઓક્ટોબર ઓગણીસો ત્રણ ના રોજ અધિકાર સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ત્રણ અંતર્ગત કરવામાં આવી હતી અને આ અધિનિયમમાં વર્ષ સંશોધન પણ કરવામાં આવ્યું હતું અને આ આયોગ એક કાયદાકીય એટલે કે વૈધાનિક સંસ્થા છે અને સંસદીય કાયદા દ્વારા આ આયોગની સ્થાપના કરવામાં આવી છે શું આ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની સ્થાપના એક સંસદમાં કાયદો પસાર કરીને આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનું મુખ્યાલય ક્યાં આવેલું છે નવી દિલ્હી મુકામે આવેલું છે અને મિત્રો આપણા આ આયોગનું એક આદર્શ વાક્ય પણ અહીં લખેલું છે સર્વે ભવંતુ સુખીન શું સર્વે ભવંતુ સુખીન અને વર્ષ બે હજાર વીસની આ મહત્ત્વના દિવસની થીમ શું રાખવામાં આવી હતી ગત વર્ષની થીમ રિકવર બેટર સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઇટ્સ શું થીમ હતી ગત વર્ષની

જેમાં આપણા ભારત દેશના પ્રથમ જનરલ રાવત અને તેમના ધર્મપત્ની સહિત કુલ ચૌદ જેટલા લોકો સવાર હતા અને એમાંથી એમ કહેવાય છે 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 કે લોકોના નિધન થયા અને અને એક વ્યક્તિ ગંભીર હાલતમાં તેઓ મોત સામે જજુમી રહ્યા છે તો સૌ પ્રથમ તો આપણે ગઈકાલે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી આપણે આ હેલિકોપ્ટર ક્રેશ થવાથી નિધન થયેલા તમામ પરિવારના જે સદસ્યો હતા

કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હતી અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એવા જનરલ બિપિન રાવત તમિલનાડુમાં એક મિલિટરી ઇન્સ્ટિટ્યૂટમાં ભાષણ આપવા માટે જઈ રહ્યા હતા આ અકસ્માતમાં સીડીએસ એવા બિપિન રાવત એમના પત્ની અને અન્ય અગિયાર સૈન્ય અધિકારીઓનું દુઃખદ મૃત્યુ થયું હતું અને આ અકસ્માતમાં ગ્રુપ કેપ્ટન વરુણસિંહ એકમાત્ર બચ્યા છે અને તેમની હાલત હાલમાં નાજુક છે અને તેની સારવાર ચાલી રહી છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની રચના કરવાની જાહેરાત કરી હતી મિત્રો આપણા ભારત દેશના પ્રધાનમંત્રી જ્યારે દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરેલી કે આ આપણા ત્રણેય પાંખના વડા એનાથી પણ એક ઉપરનું મહત્વનું પદ એનું આપણે સર્જન કરીશું એનું નામ અપાયું ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તો એ પદની રચનાની જાહેરાત આપણા પ્રધાનમંત્રી શ્રીએ કરી હતી અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ભારતીય સેના એટલે કે ભારતીય થલ સેના આપણી ઇન્ડિયન નેવી અને એરફોર્સ એમ ત્રણેય દળો વચ્ચે સંકલનનું કામ કરતા હોય છે શું સીડીએસની કામગીરી શું હોય છે તો કે આપણી થલસેના જળસેના અને એર ફોર્સ આ ત્રણેય વચ્ચે સંકલન કરવાનું કાર્ય સીડીએસ કરે છે અને ભારતીય ત્રણેય દળો વચ્ચે સમન્વય સ્થાપિત કરવો અને તેમની અસરકારકતા વધારવી એ ખૂબ જ જરૂરી છે દેશના રક્ષણ માટે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દેશના સર્વોચ્ચ સૈન્ય અધિકારી છે શું આપણા પ્રધાનમંત્રી શ્રીએ કીધેલું કે આ ત્રણેય પાંખના વડા તો ખરા પરંતુ એનાથી પણ એક ઉપરનું મહત્વનું પદ આપણા સીડીએસનું હશે અને તે ભારતીય સેના વાયુસેના અને નૌકા દળને સલાહ આપશે આ અધિકારી પ્રધાનમંત્રી અને સંરક્ષણ પ્રધાનના લશ્કરી સલાહકાર તરીકે પણ કામ કરશે શું આપણા જનરલ બિપિન રાવત એ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના લશ્કરી સલાહકાર સલાહકાર તરીકે પણ કામ કરતા હતા આગળ વાત કરીએ

આ વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે પરંતુ આ સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું આ મિસાઇલનું પરીક્ષણ ઓરિસ્સાના કિનારે ચાંદીપુર ખાતેની ટેસ્ટ રેન્જથી કરવામાં હતું મોટા ભાગના જે પરીક્ષણ છે એ આ થતા હોય છે તો ખાસ યાદ રાખજો કદાચ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય અને આ ઓપ્શન હોય અને તમારે તુક્કો લગાવવાનો હોય તો તમારે આ ઓપ્શન પસંદ કરવો કે મિસાઇલનું પરીક્ષણ ઓરિસ્સાના કિનારે ચાંદીપુર ખાતેની ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી કરવામાં આવ્યું હતું અને તે ઇલેક્ટ્રોનિક ટાર્ગેટ તરફ ખૂબ જ ઓછી ઊંચાઈ પર વર્ટિકલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવ્યું હતું આ સિસ્ટમની સફળતાથી ભારતીય નૌકાદળના જહાજોની હવાઈ જોખમો સામે સંરક્ષણ ક્ષમતાને વધુ વેગ મળશે શું ફાયદો શું થશે કે આપણે આ અત્યારે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે તો આપણું જે નૌકાદળ છે એના જહાજો જ્યારે દરિયામાં આમ તેમ જતા હોય છે એ સમયે કોઈ હવાઈ હુમલો કરે તો આ હવાઈ જોખમો સામે સંરક્ષણ ક્ષમતાને વધુ વેગ મળશે આ સફળ કરેલા પરીક્ષણથી અને તેણે ભારતીય નૌકાદળના જહાજો પર શસ્ત્ર પ્રણાલીના એકીકરણનો માર્ગ પણ મોકળો કરી દીધો છે વી એલ એસ આર એસ એ એમ એટલે કે તેનું પૂરું નામ છે ધ વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ પૂરું પૂરું નામ નામ શું થાય છે ધ વર્ટિકલ રેન્જ ટુ એર મિસાઇલ એ સપાટીથી હવામાં પ્રહાર કરતી ઝડપી પ્રતિક્રિયા મિસાઇલ છે અને જેને ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી છે અને આમાં ટર્મિનલ તબક્કા દરમિયાન સક્રિય રડાર હોમિંગ અને ફાઇબર ઓપ્ટિક જાયરોસ્કોપ દ્વારા મધ્ય અભ્યાસક્રમ જડતા માર્ગદર્શન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે અને આ મિસાઇલ લોક બિફોર લોન્ચ અને લોક આફ્ટર લોન્ચની ક્ષમતા પણ ધરાવે છે આગળ વાત કરીએ તો તાજેતરમાં કાજુ વેલી વેટલેન્ડને તમિલનાડુના સોળમાં પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે કોને કાજુ વેલીને તમિલનાડુના તમિલનાડુના બર્ડ સેન્ચ્યુરી તરીકે જાહેર કરવામાં આવ્યો છે વિલ્લુપુરમ જિલ્લામાં સ્થિત આ કાઝુવેલી વેલી પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રીના પર્યાવરણ અને વન વિભાગના સચિવ એવા સુરપિયા સાહુ દ્વારા સોળમાં પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ કાઝુ વેલી વેટલેન્ડ એ કયા રાજ્યમાં આવેલું છે તો આપણો જવાબ હોવો જોઈએ તમિલનાડુ કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ હોવો જોઈએ વેલ્લુપુરમ ઓકે નામ ખાસ યાદ રાખજો કાઝુ વેલી વેટલેન્ડ અને તે આ તમિલનાડુનું સોળમું પક્ષી અભયારણ્ય જાહેર થાય છે અને આ ઘોષણા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ની કલમ અઢારની પેટાકલમ એક હેઠળ આ જાહેરાત કરવામાં આવી હતી અને કાઝુવેલી વેટલેન્ડ એ પુલિકટ તળાવ પછી દક્ષિણ ભારતમાં બીજા સૌથી મોટા ખારા પાણીના તળાવ તરીકે ઓળખાય છે શું પુલિકટ એ ખારા પાણીનું તળાવ છે એના પછી દક્ષિણ ભારતનું બીજા નંબરનું જો સૌથી મોટું ખારા પાણીનું તળાવ હોય તો એ છે આ કાઝુવેલી વેટલેન્ડ ક્ષેત્ર અને આ અભ્યારણ્ય તમિલનાડુના પૂર્વ કિનારે બંગાળની ખાડી પાસે આવેલું છે ક્યાં તમિલનાડુના પૂર્વ કિનારે બંગાળની ખાડીને અડીને આવેલું છે અને કાઝુવેલી આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું એક વેટલેન્ડ છે એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાના પક્ષીઓ પણ અહીં સ્થળાંતર કરીને અમુક સમય માટે આવે છે તો કાઝુવેલી એક આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું એક વેટલેન્ડ ક્ષેત્ર છે અને જે તમિલનાડુના પૂર્વ કિનારે

એમ કે સ્ટાલિન નું પૂરું નામ શું છે મુથુ વેલ કરુણાનીધી સ્ટાલિન તેમનું પૂરું નામ અને તમિલનાડુના રાજ્યપાલ કોણ બન્યા છે આર એન રવિ અને તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ હવે મિત્રો આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો નાસાએ લેસર કોમ્યુનિકેશન રિલે ડેમોન્સ્ટ્રેશન શું લેસર કોમ્યુનિકેશન રિલે ડેમોન્સ્ટ્રેશન લોન્ચ કર્યું છે નાસાએ

અને તેને સ્પેસ ટેસ્ટ પ્રોગ્રામ સેટેલાઇટ સિક્સ શું સ્પેસ ટેસ્ટ પ્રોગ્રામ સેટેલાઇટ મિશન દરમિયાન યુનાઇટેડ લોન્ચ એટલાસ વી રોકેટ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા અવકાશમાં છોડવામાં આવ્યું હતું અને આ મિશન ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને લેસર મિશન માટેની યોજના વર્ષ બે માં મંજૂર કરવામાં આવી હતી બાદમાં કોવિડ નાઇન્ટીન રોગચાળા દ્વારા પ્રેરિત પ્રતિબંધોના કારણે આ મિશનને આ વર્ષની શરૂઆતમાં મોકૂફ રાખવામાં આવ્યું હતું અને હવે વર્ષના અંતે તેને લોન્ચ કરવામાં આવ્યું છે આગળ વાત કરીએ તો તાજેતરમાં વિશ્વ અસમાનતા રિપોર્ટ બે બહાર પાડવામાં આવ્યો છે કયો વર્લ્ડ ઇનાક્વાલિટી રિપોર્ટ બે બહાર પાડવામાં આવ્યો છે ફ્રાન્સ બેસ્ડ વર્લ્ડ ઇનાક્વાલિટી લેબ વર્લ્ડ ઇનાક્વાલિટી રિપોર્ટ શીર્ષકથી પોતાનો આ રિપોર્ટ જાહેર કર્યો છે અને આ અહેવાલ વિશ્વ અસમાનતા લેબના સહનિર્દેશક લુકાસ ચાન્સેલ દ્વારા લખવામાં આવ્યો હતો અને આ અહેવાલ મુજબ ભારતની ટોચની એક ટકા વસ્તી બે હજાર એકવીસમાં કુલ રાષ્ટ્રીય આવકનો પાંચમો ભાગ ધરાવે છે મિત્રો આ અત્યારે ભારત દેશ માટે મોટો સંકટ કહી શકાય કે ભારતની ટોચની એક ટકા વસ્તી અને એની પાસે રાષ્ટ્રીય આવકનો પાંચ ટકા ભાગ છે તો બીજી બાજુ અડધી વસ્તી માત્ર તેર પોઈન્ટ એક ટકા હિસ્સો કમાય છે તો આ આર્થિક અસમાનતા આપણા સમાજ માટે કઈ રીતે હાનિકારક હોય શકે એ આપણે સૌ અંદાજ લગાવી શકીએ છીએ કે જેમ જેમ આર્થિક અસમાનતા વધતી જશે એમ એમ ગરીબ લોકોનું શોષણ થતું જશે અને અમીર વધારે અમીર બનતા જશે તો આ અહેવાલ મુજબ ભારતની ટોચની એક ટકા વસ્તી બે હજાર એકવીસ માં કુલ રાષ્ટ્રીય આવકનો પાંચમો ભાગ ધરાવે છે અને અડધી વસ્તી માત્ર તેર પોઈન્ટ એક ટકા કમાય છે અને આ અહેવાલ મુજબ ભારતે અપનાવેલા આર્થિક સુધારા અને ઉદારીકરણનો લાભ ટોચના એક ટકામાંથી મોટા ભાગને મળ્યો છે આ આર્થિક ઉદારીકરણની અસર છે અને આ રિપોર્ટમાં ભારતની ઓળખ ગરીબ અને અસમાન દેશ તરીકે કરવામાં આવી છે જેમાં સમૃદ્ધ ચુનંદા વર્ગ છે શું આપણા ભારત દેશની ઓળખ ગરીબ અને અસમાન દેશ તરીકે કરવામાં આવી છે અને જેમાં સમૃદ્ધ ચુનંદા વર્ગ છે તો આપણે એમ કહી શકીએ કે આ ગરીબ ભારતમાં અમીરો વસે છે શું આપણા આ ગરીબ ભારતમાં અમીરો વસે છે અને ભારતના એક ટકા સૌથી ધનિક લોકો બે હજાર એકવીસ ની કુલ રાષ્ટ્રીય આવકમાં બાવીસ ટકા હિસ્સો ધરાવે છે જુઓ તો ખરા કે ભારતના એક ટકા સૌથી ધનિક લોકો બે હજાર એકવીસ ની કુલ રાષ્ટ્રીય આવકમાં બાવીસ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે ટોચના દસ ટકા લોકો આવકમાં કેટલો સત્તાવન ટકા હિસ્સો ધરાવે છે આગળ વાત કરીએ તો ભારતના નાણા મંત્રી એવા નિર્મલા સીતારમણ ફોર્બ્સની બે હજાર એકવીસની વિશ્વની ટોચની એક સો સૌથી શક્તિશાળી મહિલાઓમાં સમાવેશ પામ્યા છે કોણ આપણા ભારત દેશના વિત્ત મંત્રી નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ ફોર્બ્સની બે હજાર એકવીસની વિશ્વની સો સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન પામ્યા છે ત્યાંની વિશ્વની એક સૌથી શક્તિશાળી મહિલાઓમાં કેટલામાં ક્રમે સાડત્રીસમાં ક્રમે છે અને આ ડાર્મી આવૃત્તિમાં તેઓને સતત ત્રીજા વર્ષે આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે અને તે વર્ષ બે હજાર ઓગણીસમાં માં ક્રમે હતા ભારતની મહિલા અબજોપતિ અને સૌથી ધનવાન સ્વનિર્મિત અબજોપતિ એવા ફાલ્ગુની નાયર જેઓ નાયકાના સ્થાપક અને સી તરીકે કાર્યરત છે તેઓ આ યાદીમાં અઠ્યાસી ક્રમે છે અને ફોર્બ્સ 2021 ની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં માત્ર 4 ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું છે HCL ટેકનોલોજીના ચેરપર્સન એવા રોશની નાદર મલ્હોત્રા આ યાદીમાં 52મા ક્રમે છે જે ભારતમાં લિસ્ટેડ IT કંપનીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા છે તો આપણે ત્રણ મહિલાઓના નામ યાદ રાખ્યા એક તો નિર્મલા સીતારમણ ભારત દેશના મંત્રી બીજા ફાલ્ગુની નાયર નાયકા કંપનીના સીઈઓ અને ત્રીજા એચ સી એલ ટેકનોલોજીના ચેરપર્સન એવા રોશની નાદર મલ્હોત્રા આ યાદીમાં સામેલ છે ઇમેજમાં તમે જોઈ શકો છો અને આ યાદીમાં બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સ્થાપક એવા કિરણ મજુમદાર શો બોતેરમાં સ્થાને છે અને તેમણે વર્ષ ઓગણીસો ને અઠ્યોતેરમાં ભારતમાં ભારતની સૌથી મોટી લિસ્ટેડ બાયોફાર્મિયાસ્યુટિકલ ફર્મની સ્થાપના કરી હતી કોણે આ કિરણ મજુમદાર શોએ વર્ષ ઓગણીસોને અઠ્યોતેરમાં આપણા ભારતમાં ભારતની સૌથી મોટી લિસ્ટેડ બાયો ફાર્મિયાસુટિકલ ફર્મની સ્થાપના કરી હતી વિશ્વની ત્રીજી સૌથી ધનિક મહિલા મેકેનજી સ્કોટ ઇમેજમાં તમે જોઈ શકો છો બાજુમાં કોણ છે એમેઝોનના જેફ બેસોસ એમના પૂર્વ પત્ની છે મેકેનજી સ્કોટ તો એ પરોપકારી લેખક અને એમેઝોન ના સ્થાપક એવા જેફ બેસોસની ભૂતપૂર્વ પત્ની છે અને તેઓ ફોર્બ્સ ની બે હજાર એકવીસ માટેની વિશ્વની એક સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પ્રથમ સ્થાને રહ્યા છે તો પ્રથમ સ્થાને છે મેકેન્જી સ્કોટ અને તેની ઓળખ પણ મેં તમને આપી દીધી અને તેઓએ જર્મન ચાન્સેલર એવા અંજેલા મર્કેલ નું સ્થાન લીધું છે તો પ્રથમ ક્રમે અત્યાર સુધી હતા અંજેલા મર્કેલ એમનું સ્થાન લીધું છે મેકેન્જી સ્કોટે અને કમલા હેરિસ ઈમેજમાં તમે જોઈ શકો છો ભારતીય મૂળના અમેરિકી મહિલા એવા કમલા હેરિસ યુનાઇટેડ સ્ટેટ્સની ઉપરાષ્ટ્રપતિ બનનાર અને પ્રથમ મહિલા વ્યક્તિ તરીકેની આ યાદીમાં તેઓ બીજા સ્થાને છે આગળ વાત કરીએ તો એશિયા પાવર ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં ભારત ચોથા ક્રમે રહ્યો છે શું એશિયા પાવર ઇન્ડેક્સમાં આપણો ભારત દેશ ચોથા ક્રમે રહ્યો છે લેવી ઇન્સ્ટિટ્યૂટ એશિયા પાવર ઇન્ડેક્સ બે શક્તિશાળી દેશ માનવામાં આવ્યો છે શું આ લેવી ઇન્સ્ટિટ્યૂટ એશિયા પાવર ઇન્ડેક્સ બે એકવીસ બહાર પાડવામાં આવ્યો છે એ અંતર્ગત આપણો ભારત એ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં શક્તિની દ્રષ્ટિએ છવ્વીસ દેશોમાં એક સો માંથી સાડત્રીસ પોઈન્ટ સાતના એકંદર સાથે ઘટાડો થયો છે અને ભારત વર્ષ બે હાજર એકવીસમાં ફરીથી મુખ્ય શક્તિ મર્યાદાથી ઓછું થઈ ગયું છે શું મુખ્ય શક્તિ જે મર્યાદા તેનાથી ઓછી થઈ ગઈ છે અને આ ઇન્ડેક્સમાં એ અમેરિકા પ્રથમ ક્રમે चीन ત્રીજા સ્થાને અને જાપાન ચોથા ક્રમે રહ્યા છે અને લોવી સંસ્થાના બોર્ડના અધ્યક્ષ કોણ છે ફ્રેન્ક લોવી એસી અને લોવી સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ઓસ્ટ્રેલિયાના સિડની મુકામે આગળ વાત કરીએ તો તાજેતરમાં વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2021 જાહેર કરવામાં આવ્યો છે કયો આ વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2021 જાહેર કરવામાં આવ્યો છે છ ડિસેમ્બર 2021 ના રોજ

શું મિત્રો કયા દેશમાં એક પણ મચ્છર નથી એનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે અને ડબલ્યુએચઓ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં ભારતમાં ત્યાસી ટકા કેસ છે શું ડબલ્યુએચઓ ના મતાનુસાર દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં ભારતના કેટલા ત્યાસી કેસ છે અને શ્રીલંકાને વર્ષ બે હજાર સોળમાં મલેરિયા મુક્ત પ્રમાણિત કરવામાં આવ્યું હતો અને હજુ તે મલેરિયા મુક્ત છે એટલે કે જો છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ કેસ ન નોંધાય તો તેને મલેરિયા મુક્ત ડબલ્યુએચઓ દ્વારા ઘોષિત કરવામાં આવતું હોય છે તો શ્રીલંકા એ મલેરિયા મુક્ત દેશ છે અને વિશ્વ મલેરિયા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે પચીસ એપ્રિલના રોજ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતીય બેડમિન્ટન સ્ટાર એવા પીવી સિંધુએ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના આ વર્લ્ડ ટુર ફાઇનલ બે હજાર એકવીસમાં સિલ્વર મેડલ જીતી દેશને ગૌરવ અપાવ્યું છે ભારતીય બેડમિન્ટન સ્ટાર અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા એવા પુસરલા વી સિંધુ હાલમાં વિશ્વમાં નંબર 7 નું સ્થાન ધરાવે છે નંબર 7 નું સ્થાન ધરાવે છે આપણા ભારતીય મહિલા બેડમિન્ટન શટલર પીવી સિંધુ અને ત્યાંની વર્ષ 2021 ના બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે કયો સિલ્વર મેડલ જીત્યો છે અને ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ

પ્રિયંકા દેસાઈએ લખી છે ખૂબ ખૂબ અભિનંદન અને ડિમ્પલ પટેલ તેમણે પણ વિશ્વ બેંકનું મુખ્ય મથક એ વોશિંગ્ટન ડીસી મુકામે આવેલું છે સ્થાપના જુલાઈ ઓગણીસો ને પિસ્તાલીસમાં થઈ અને તેનો મોટો છે વર્કિંગ ફોર ધ વર્લ્ડ ફ્રી ઓફ પોવર્ટી એટલે કે વિશ્વને ગરીબીથી મુક્ત કરવાના હેતુસર આ વિશ્વ બેંક કાર્ય કરે છે ડિમ્પલ બેનને પણ ખૂબ ખૂબ અભિનંદન તો દેસાઈ રજનીશ તેમણે પણ વિશ્વ બેંકની સ્થાપનાનો બિલકુલ સાચો જવાબ આપ્યો છે કિંજલ

પ્રણામી તેમણે પણ વિશ્વ બેંકની સ્થાપના ઓગણીસો પિસ્તાલીસ મુખ્યાલય વોશિંગ્ટન ડીસી અમેરિકા અને વિશ્વ બેંકના વર્તમાન પ્રમુખ છે ડેવિડ માલપાસ અને મિત્રો આજે મારે તમને પ્રશ્ન પૂછવો છે એ હવે હું અહીં સ્ક્રીન ઉપર લખું છું કે ભારતની જનસંખ્યા બે મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ જોવા મળે છે આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે લિંગાનુપાત એટલે શું તો કે એક હજાર પુરુષો એ સ્ત્રીઓનું પ્રમાણ એને કહેવાય છે લિંગાનુપાત તો બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ કયા રાજ્યમાં સૌથી ઊંચો લિંગાનું છે એ રાજ્યનું નામ તમારે અહીં કમેન્ટ બોક્સમાં લખવાનું છે આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ